રેશમનો તાર એક અનોખો છે એનો સાર રેશમનો તાર એક અનોખો છે એનો સાર ભીંજાય છે જેમાં આખું આ સંસાર કે ભાવ અને સ્નેહનું જ્યાં સતત થાય સર્જન કે ભાવ અને સ્નેહનું જ્યાં સતત થાય સર્જન અદકેરું બંધન એવું આ રક્ષાબંધન રક્ષાબંધન રાખડીના પવિત્ર તાતણાને બાંધીને બહેનની અપાર શ્રદ્ધા તેમાં વસીને ભાઈની રક્ષા માટે ઉજવાતો આ પર્વ જેમને આપણે બળેવ પણ કહીએ છીએ આ પર્વના નામમાં જ બહેન ભાઈ પાસેથી બધું માંગી લે છે તો મારા શબ્દમાં રક્ષાબંધન વર્ણવવું તો ર એટલે રક્ષા કરજે વીરા તારી બહેનની ક્ષ એટલે ક્ષમા કરજે વીરા તારી બહેનને બ એટલે બંધનમાંથી મુક્ત કરજે વીરા તારી બહેનને ધ ધ્યાન રાખજે વીરા તારી બહેનનું ન એટલે ન ભૂલતો કદી વીરા તારી બહેનને આટલું બધું માંગવા પાછળનું કારણ જો સાચા અર્થમાં સમજીએ તો કોઈ પણ બહેનને જો પોતાના પિતા બાદ વધુ ભરોસાપાત્ર વ્યક્તિ હોય તો તેમનો ભાઈ હોય છે તે માટે આ પર્વ હર્ષ અને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવે છે સાચા અર્થમાં સમજીએ તો આ પર્વ શરૂ કરનાર બલિરાજા અને લક્ષ્મીજી હતા એમનાથી ખુશ થઈને જ્યારે વિષ્ણુજી તેમના પાસે રહેવા માટે રાજી થયા ત્યારે લક્ષ્મીજીએ બલિરાજાને ભાઈનો દરજ્જો આપ્યો અને રાખડી બાંધી જ્યારે બલિરાજાએ લક્ષ્મીજીને માંગવા માટે કહ્યું ત્યારે તેમણે વિષ્ણુજીની માંગણી કરી અને ત્યાંથી તેઓ વિષ્ણુજીને વૈકુંઠ લોક લઈ ગયા તેથી જ આ રક્ષાબંધન પર ભાઈ બહેનને કોઈ ના કોઈ ભેટ સોગાત આપે છે આ પર્વ પરથી જ ભાઈ બહેનની સાચી ઓળખ અપાય છે પહેલાં ભાઈની ફરિયાદ માતા પિતાને કરે અને પછી પોતે જ તેમની સાથે થઈ જાય તેમને બહેન કહે છે તેના માટે કહું તો લડના ઝઘડના ઓર મના લેના લડના ઝઘડના ઓર મના લેના યહી તો ભાઈ બહેન કા પ્યાર હૈ ઇસી પ્યાર કો મજબૂત બનાને કે લીએ આતા યે રક્ષાબંધન કા ત્યોહાર હૈ જ્યારે અભિમન્યુ રણભૂમિમાં યુદ્ધ લડવા માટે જાય છે ત્યારે માતા કુંતીએ પણ તેમને રક્ષા માટેની રાખડી બાંધી હોય છે આવી જ રીતે બહેન પણ નિસ્વાર્થ ભાવે ભાઈની રક્ષા માટે પ્રાર્થના કરે છે ચંદન કાટિકા રેશમ કા ધાગા ચંદન કાટિકા રેશમ કા ધાગા પવન કી ખુશ્બૂ બારિશ કી કુહાર ભાઈ કા ભાઈ કી ઉમીદ બહેના કા પ્યાર ભાઈ કી ઉમીદ બહેના કા પ્યાર મુબારક હો આપકો ઇસ રક્ષાબંધન કા ત્યોહાર હું રયાણી ક્રિશા રાધિકા સ્કૂલ ત્રંબાવતી આ રક્ષાબંધનના પર્વ પવિત્ર પર્વ પર હાર્દિક શુભકામનાઓ પાઠવું છું મને એવી આશા છે કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે તો આ વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો